तो राज्य पंथक में कोरोना नो कहर वधी रह्यो छे। दिन प्रतिदिन कोरोना नी त्रीजी लहर बेकाबू बनती देखाई रही छे। नवा 38 जेटला केस नोंधाता त्यार सुधी कोरोना ना दर्दीओ नो आंक 400 ने पण पार करी चुक्यो छे। धोराजी पंथक में कोरोना ए रीतसर नो काड़ो केर वर्ताव्यो छे। दिन प्रतिदिन दर्दीओ नी संख्या में वधारो थई रह्यो छे। तो बीजी तरफ सूरत अने बॉम्बे तरफ थी लोको धोराजी पंथक में आव्यो होवाथी कोरोना नो संक्रमण वधी होवानो दावो थई रह्यो छे। कोरोना ने लेने आरोग्य विभाग पण सतर्क बनी रह्यु छे, जेमां कुल 8 स्थळों पर कोरोना टेस्ट कराई रह्यो छे। तो बीजी तरफ संजीवनी रथ अने धन्वंतरी रथ द्वारा लोकोना घरे घरे जई कोरोना टेस्ट करवामां आवी रह्या छे। નમસ્તે, હું ડૉક્ટર પીએમ વાછાણી, તાલુકા હેલ્થ ઓફિસર ધોરાજી। હાલમાં ધોરાજી ખાતે કોરોના કેસમાં સતત વધારો જોવા જણાઈ રહ્યો છે, એની સામે આરોગ્ય તંત્ર પૂરી રીતે સજ્જ છે। ટોટલ અમારી 6 ધન્વંતરી રથ, 4 સંજીવની રથ અને 8 ફિક્સ સાઇટ, આટલી સાઇટ ઉપર ટેસ્ટિંગની ફેસિલિટી ઉપલબ્ધ છે, સારવાર પણ ઉપલબ્ધ છે। અને લગભગ અમે જાન્યુઆરી મહિનામાં 8596 જેટલા ટેસ્ટ કરવામાં આવેલા છે, તેમાં ઘણા પોઝિટિવ મળેલા છે। પણ હકીકત એ છે કે મોસ્ટ ઓફ વેક્સિનેટેડ હોય છે, જેને કારણે દાખલ થવું પડતું નથી, મૃત્યુનો આંક નથી, હોમ આઇસોલેશનમાં કંઈ ડેથ નથી। એટલે આ વખતે બીજી લહેરની સરખામણીમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે। દર્દીઓ એની મેળે હોમ આઇસોલેશન સાજા થઈ જાય છે, દાખલ થવાનો પ્રમાણ ખૂબ જ ઓછું છે। એટલે હું બધા નાગરિકોને અપીલ કરું છું, જે કંઈ પણ ડોઝ બાકી હોય, પહેલો ડોઝ, બીજો ડોઝ, બુસ્ટર ડોઝ, બરાબર, પ્રિકોશન ડોઝ જેને આપણે કહીએ છીએ, એ હેલ્થ કેર વર્કર હોય, ફ્રન્ટ લાઈન વર્કર, સિનિયર સિટીઝન હોય, એ તમામને હું અપીલ કરું છું કે તાત્કાલિક વેક્સિનેશન કરાવે। ના, હોમ આઇસોલેશનમાં એક પણ ડેથ નથી। સાહેબ, ખાસ કરીને ધોરાજીમાં કોરોનાના કેસની સંખ્યા વધી છે, શું કહેવા માંગતો? અન્ય રાજ્યોમાંથી આવેલા લોકો? ના, ધોરાજીની કનેક્ટિવિટી સુરત અને મુંબઈ સાથે છે। મુંબઈ કે સુરત બેમાંથી એક ચાલુ થાય કોરોનાનું સંક્રમણ, એ તરત ધોરાજીમાં 15 દિવસે દેખાય છે, આ હકીકત છે। પહેલી લહેરમાં પણ એ હતું, બીજી લહેરમાં પણ એ હતું, ત્રીજીમાં પણ એ છે।